नमस्कार विद्यार्थी मित्रों, समाजशास्त्र त्रण भाग में अभ्यास करता था। बाप नमस्ते वैविध्य और राष्ट्रीय एकता, एम आपने जोई तो स्त्री पुरुष का प्रमाण हो गई। विद्यार्थी दरेक समाज में आपने भारत देश में जोई रहे छे कि स्त्री और पुरुष ना जे जन्म दर जो ना आंकड़ो छे सरखो मळतो नथी। स्त्रियों ने सरकामणी में पुरुषों ने सरकामणी ए वधु जोवा मळे छे। जेम के तमे जो भारत देश में तो भारत देश में पुरुषों की संख्या छे 51.51%, જેની સામે સ્ત્રીઓની સંખ્યા છે 48.49%, છે એની સામે જો ગુજરાતમાં પણ તમે આપણે જોઈ શકો છો કે 52.10 એ પુરુષોની સંખ્યા છે, જેની સરખામણીમાં 47.90 એટલે કેટલું ગેપ બંનેમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી ઓછી છે એ આપણે જોઈ શકીએ છીએ। એ જ પ્રમાણે જોઈએ તો 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે કેરળ સૌથી વધુ 2011 ની વસ્તી પ્રમાણે 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા છે 940। તો એ જ રીતે જોઈએ તો સૌથી વધુ સ્ત્રીઓની સંખ્યા કેરળમાં જોવા મળે છે 1084, એટલે પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે 84 સ્ત્રીઓની સંખ્યા ત્યાં વધુ જોવા મળે છે। કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે કે સૌથી વધારે સ્ત્રીઓનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે, તો કેરળમાં, અને સૌથી ઓછું પ્રમાણ જુઓ તો દમણ અને દીવ, જ્યાં 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા 718 છે। તો જુઓ કેટલું એ બંને પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં કેટલું ગેપ જોવા મળી રહ્યું છે। એ જ પ્રમાણે ગુજરાતમાં 918 સ્ત્રીઓનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, એટલે કે ત્યાં પણ સ્ત્રીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે। તો અહીંયા જુઓ કે સ્ત્રી અને પુરુષમાં આ પ્રકારની વિવિધતા એ જોવા મળી રહી છે। તો કેરળમાં સૌથી વધારે સ્ત્રીઓનું પ્રમાણ છે, તો તેની સામે દમણ અને દીવમાં એ ખૂબ જ ઓછું પ્રમાણ છે। તો હવે જોઈએ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો ઉત્તર પ્રદેશ છે। પરીક્ષામાં આવી શકે છે કે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે, તો ઉત્તર પ્રદેશ, જેની વસ્તી 16.49 છે। ભારત દેશમાં જે કુલ વસ્તીની ટકાવારી પ્રમાણે 16.49% વસ્તી એ ભારતમાં ઉત્તર પ્રદેશના લોકોની છે, તેની સામે સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય જીરો એ ધરાવતું રાજ્ય છે 0.84 એ ઉત્તરાખંડ છે। અને સંસ્કૃતિમાં વિવિધતા, તો સંસ્કૃતિમાં વૈવિધ્ય જોઈએ તો સંસ્કૃતિમાં વિવિધતામાં જોઈએ તો ભારત દેશમાં ઉત્તરથી લઈને દક્ષિણ તરફ અને પૂર્વથી લઈને પશ્ચિમ તરફ, તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી તરફ અને પેલામાં જોઈએ તો કલકત્તાથી લઈને કચ્છ સુધીનું જે બંનેના આપણે જોઈએ તો ત્યાં સાંસ્કૃતિ એ વિવિધતા જોવા મળે છે। અને તેમાં જોઈએ તો ઉત્સવ, તો જે ઉત્સવમાં પણ વિવિધતા જોવા મળે છે, દિવાળી, હોળી, દશેરા, ઈદે ઉલ ફિતર, ક્રિસમસ, નવરોજ એટલે કે ફતેહની, તો આ બધા તહેવારોમાં પણ વિવિધતા જોવા મળી રહી છે। તેની સાથે જોઈએ કે ખેતીની ફસલને વધારતા ઉત્સવ જેવા કે અસમમાં બિહુ, તમિલનાડુમાં પોંગલ, કેરળમાં ઓણમ, તો આ ખેતીને પ્રસંગ જોવા મળી રહ્યા છે, તો એમાં પણ આપણને વિવિધતા જોવા મળી રહી છે। તેની સાથે સાથે આપણે જોઈએ ભાષા, તો ભાષામાં ભારતના બંધારણ પ્રમાણે 22 ભાષાઓ બોલાય છે। કેટલી ભાષાઓ? 22, જેમાં અસમી, બંગાળી, બોડા, ડોગરી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, તો આ બધી કેટલી બધી બધી ભાષાઓ છે, જે 22 ભાષાઓ છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે। ભાષાની સાથે આપણે એને બોલી પણ કેટલીક વખત કહેતા હોય છે, તો બોલીમાં પણ એક કહેવત પડેલી છે કે 12 ભવે બોલી બદલાય છે। તો આપણે જેની ભાષાની વાત કરી, એ જ રીતે પોશાકની વાત કરીએ, તો દરેક ભારતમાં દરેક રાજ્યમાં દરેક ધર્મના લોકોનો પોશાક અલગ છે। જેમ કે પંજાબના લોકો પંજાબી ડ્રેસો પહેરે છે, ગુજરાતના લોકો ગુજરાતી સાડીની ધમી પહેરતા હોય છે, મરાઠી લોકો એમની મરાઠી સ્ટાઇલમાં એ સાડી પહેરતા હોય છે, તો આ પ્રમાણે પોશાકમાં પણ વિવિધતા જોવા મળી રહી છે। એની સાથે જોઈએ ખોરાક, ખોરાકમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે દરિયા કિનારે રહેતા લોકોમાં ભાત અને માછલી, અને ગુજરાતના લોકોને ગુજરાતી પાણી, અને જેમ કે સ્વામિનારાયણના લોકો છે તો તેમને સ્વામિનારાયણની થાળી, તો ખોરાકમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે। પંજાબના લોકોને પંજાબી થાળી છે, રાજસ્થાનના લોકોને રાજસ્થાની,
તારી જોવા મળી રહી છે. તો આ પ્રમાણે એમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. એની સાથે જોઈ જીવન નિર્વાહની રીતો કે જીવન કેવી રીતે જીવતા હોય છે એ પ્રમાણેની રીતો પણ અલગ અલગ જોવા મળી રહી છે. તો બહાર દેશના લોકો પૈસા કમાવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે ત્યારે ત્યાં પોતાની સંસ્કૃતિ આપતા જાય છે અને ત્યાંના લોકોની સંસ્કૃતિ ત્યાં લઈને આવે છે. તે સંસ્કૃતિનું હસ્તાંતરણ થયું એમ કહેવામાં આવે છે. આ રીતે આપણે સંસ્કૃતિમાં વિવિધતાની રીતોનો અભ્યાસ કર્યો.